ફ્રેન્ડ ગુડ મોર્નિંગ, વેલકમ ટુ માય ન્યૂ વ્લોગ. તો અત્યારે 6:30 થઈ ગયા છે અને અત્યારે 5:30 નો વરસાદ ઝીણો ઝીણો શરૂ થઈ ગયો છે. તો નીચે હતી, તમને બતાવવાનું રહી ગયું હતું. શરદી થઈ ગઈ છે બહુ અને કાલ રાત તાવ આવી ગયો હતો. તો ચલો ફ્રેન્ડ્સ, તમને હું બતાવું. વરસાદ આવ્યો તો બધું પલાળી દીધું છે. સવારના 5 વાગ્યાનો વરસાદ ઝીણો 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 શરૂ છે. ચલો બતાવો. બધું પલાળી દીધું હોય છે, છાંટા તો આવે જ છે, ઝીણા ઝીણા ખરે જ છે. જો રોડ આખો પલાળી દીધો છો છે, એક લગી આવે તો છે જ તે છાંટા. જો પણ તમને બતાવ્યા નહીં એટલે હું તમને રોડ બતાવું છું. તો જુઓ, એકદમ ચોમાસું આવી ગયું હોય ને એવું વાતાવરણ થઈ ગયું છે. એકદમ ક્રસ છે, એક ક્રસ થઈ ગયું છે બધું, કાળું કાળું ડિબાન. ફ્રેન્ડ જાગી ગયા છીએ. ગુડ મોર્નિંગ મારા તરફથી તો ખરું, જગાડવા આવી હતી મને. બરાબર છે, તો સારું ચાલો નીચે જઈએ, શીરાવીએ. અને આ કે છે, મને તો બહાર નીકળ્યો ને, ઉઠ્યો ને તરત બહાર નીકળ્યું. મેં કીધું અહીં સુગંધ કેમ માટીની આવે છે, કે વરસાદ આવ્યો હોય એવું, કે હું બટાઈ કે નથી હોવા દીધા. હવે અહીંયા બાજુમાં હું હતા સ્લેપ માથે, તો એ કે અમારે રાત્રે એટલે કે નીચે જવું પડ્યું. સવારે કે ધીમો ધીમો ક્યારેક આવે ને વહી જાય, આવે ને વહી જાય, ઝાપટાય ચાલુ છે. તો કાલે તો કાલના વિડીયોમાં તમે લોકોએ જોયું કે વરસાદ આવ્યો હતો, બટ આજે પણ વરસાદ છે એ આવી ગયો છે. બરાબર, જો થોડુંક પાણી ભર્યું છે અને રોડે એ ભીના છે, અને બા કન્ટિન્યુ છે. એ ગોદરાનું કામકાજ ચાલુ છે, એક બા બને નહીં જોયું છે. જો તમને મેં કીધું હતું કે નવો માંડો એટલે કહેજો કે મારે આમાં જોવાનું બતાવવાનું હતું બધાને, કે ભાઈ રૂ ને એ બધું કઈ રીતે નાખો. એમ એવડો મોટો કેમ ગોદરું છે એવી મોટું, એ બા અવડું મોટું ગોદરું. હા, અમારા ઘેરે બધા હાઈટ માં વધારે, શરીર માં વધારે. મારા તો આ સેટે છે ને, તોય મારા પગ બહાર નીકળે રોજ બનાવવાનું. જો આ છે ને કેવડો મોટો હેવી બેડ છે, તે મારા પગ છે અહીંયા નીકળી ગયેલા હોય, કેમ કે અડધું હું અહીંયા ઠેઠ ઠેઠથી ન હોવ, થોડોક આ બાજુ છું. સારું ચાલો નીચે જઈએ, સિરાવી લઈએ અને સિરાવી કરીને મળીએ. ને વાતાવરણ અત્યારે મસ્ત મજાનું અત્યારે છે. બરોબર છે, તમે જોઈ શકો છો સોલિડ. ચાલો નીચે જઈ મળીએ. કીધા બા, હું ઓટલી ખાઉં છું ને અહીંયા આવીને અત્યારે પાછી પાણીપુરી ચાલુ કરી દીધી છે. બરાબર છે, આ થાક તમને પાણીપુરી ખૂટતી નથી ને એ થાકતી નથી. ના ના, એમ તો ખૂટી ગઈ છે. બરાબર છે, તો સારું ચાલો સિરાવી કરીને મળીએ. ફર્સ્ટ ક્લાસ સિરાવી લીધું છે, તેલ મરચું હતું, રોટલી હતી, ચા હતી અને આ પાણીપુરી ખાય છે. પણ એમ કે છે કે તમને એક ખવડાવું, જોઈએ ખવડાવે છે કે નથી ખવડાવતી. સો પાણીપુરી લાવ્યા છે પપ્પા મમ્મી હું ને તુલસી, એમાં 100 માંથી 6-7 તો આમનો મળી થઈ ગઈ. એ તો વાંધો ને, મતલબ માં 6 ખાઈ ગયા આપણે તો જોતું. પછી પછી તો લારીએ દાવ ખબર પડે ને, આ કેમ 5 ખાઈને વહી આવો છો, નથી 5 ખાઈને વહી આવે, કેમ કે એવી નહીં થાય. સારું ચાલો મિત્રો, બનાવેલી એક ટેસ્ટ કરો. પાછી એમ કે છે પાણી શૈલેષ પડ્યું છે, આવી પડ્યું છે, તો એ કે આજ પાછી હું પૂરી લઈ આવ્યો નહીં, કે હું ખાલી 20-25 કે તળી નાખી છે. કેમ એક ને એક વસ્તુ બહુ વારંવાર નહીં ખાવાની, એક ટાઈમ ખાવાની. કેમ ભજીયાના રાબડું પીવું હોય તેમ કે તણથી આખો એમ ન હાલે, એ પછી સેહદ માટે ખરાબ થઈ જાય પછી. એમ સારું ચાલો પાણીપુરી ખાઈ લઈએ. એ કે છે ને એક રાખી છે એટલે એને તો નહીં એવું હોય કે ભાઈ આને ના પાડે તો પછી વધારે સારું. તો સ્ત્રી પાત્રમાં બધામાં એવું હોય, ગોલગપ્પા એના છે ને બહુ ફેવરિટ હોય. મને તો મારે ખાવી છે, હું ક્યાં કસરામ નાખવાનું કહું છું. બરાબર છે, તમને ખબર છે કે લારી સૌથી વધારે કોણ હોય છે, અને સુરત આપણે ગયા ને તો એ તમને ખબર છે કે સૌથી વધારે કોઈને ખાધી છે.
પહેલી વખત મેં ટ્રાય કરી હતી ઉલટી તળેલી, નકર રેડીમેડ લાવતા. તમને પણ કહું છું કે એક વખત તમે ટેસ્ટ કરજો. 30 રૂપિયાની 100 પૂરી આવે છે, ઘરે તળી નાખવાય ને, પરફેક્ટ એમ, બહુ મસ્ત મજાની હોય છે. મને બહુ મજા આવી. તુલસી મિત્રો, સવારના 9 વાગે એવું લાગે છે કે વાતાવરણ જેવું છે, પણ હકીકતમાં છે 12:15 થવા આવ્યા છે. જમવાનું છે તૈયાર થઈ રહ્યું છે, બરોબર, રોટલા થઈ રહ્યા છે હમણાં. ઓકે, પપ્પાને ફોન કરી દો, બાને બોલાવી લો, અને રોટલા થઈ રહ્યા છે. ચાલો ચાલો જમી કાઢવી અને પછી મળીશું. 98માં 2 હોમાં 2 ઓછા નહીં, 98 કહું છું. તો ફ્રેન્ડ્સ, એક નવા સમાચાર આવ્યા છે. અમારા નિત્યશ્રી બેનનું એક્ઝામ પેપર જે દીધા હતા એણે, એનું રિઝલ્ટ આવી ગયું છે. પહેલાં વર્ષનું આ પહેલું ધોરણ પરેશ ભણે છે. 98% આવ્યા છે અને બધી એક્ટિવિટીમાં ફર્સ્ટ નંબરમાં છે, મતલબ બધામાં છે. તમને અહીંયા બાજુમાં આવી જશે એનો રિઝલ્ટ, તો હમણાં તમને સાઈડમાં બતાવી દઉં છું. તો આજે એના માટે મસ્ત મજાને કોંગ્રેચ્યુલેશન અમારા નિત્યશ્રી બેનને, કેમકે આજે એનું રિઝલ્ટ આવ્યું છે. તો એના કાકા પણ બહુ ખુશ થઈ ગયા છે કે 98% આવ્યા. જોકે પહેલા ધોરણમાં ટકાવારી ન આપે, પણ એ લોકો આપ્યા છે, તો 98% આવ્યા છે બેનને. તો એ પણ બહુ ખુશ હતા. તો તેમાં જે કામમાં ગયા છે, અને હું હવે 11 વાગવા આવ્યા છે, એટલે રસોઈનો ટાઈમ થઈ ગયો છે, એટલે હવે રસોઈ બનાવું છું. તો ચલો ફ્રેન્ડ, મમ્મી ઉપર ગોદડા કરે છે, નહીં આવે ત્યારે રસોઈ બનાવી નાખીએ. વહેલા હાથ જમી લે, એટલે થોડી વાર એને આરામ કરવો હોય તો થઈ જાય ને. ચલો ફ્રેન્ડ, થોડી વાર રહી રસોઈ બનાવીને પછી પાછા મળીએ. હાલો મિત્રો, તો જાગ્યા, 4 વાગ્યા અને વરસાદ થઈ ગયો ચાલુ. કડાકા ભડાકા અને પવન સાથે વરસાદ ચાલુ છે, બરાબર છે. આજે મતલબ થોડો સારો છે. મેં તમને કીધું સવારે આવ્યો હતો, પપ્પાને પપ્પાને અહીં હોતા હતા, બરાબર, દોડ કાંઠે, તો એને હોવા દીધા નથી. તો રાત્રે નીચે આવી ગયા હતા, ખાટલા જો અહીં મૂક્યા છે, ને સવારે બી આવ્યો હતો અને અત્યારે પાછો આવી ગયો છે, બરાબર છે. મસ્ત મજાનું વાતાવરણ છે, પણ આ અત્યારે ઉનાળામાં તો માવઠું કહેવાય છે. તો હું જાગી જાગી ત્યાં વરસાદ અહીં વહી ગયો છે, શૈલેષે બતાવ્યો છે તમને. સરસ વરસાદ આવી ગયો છે અને ઠંડુ વાતાવરણ થઈ ગયું છે. મેં તમને કીધું એમ, મારે રાત્રે ઊંઘ પૂરી નથી થઈ, તમને ખબર જ છે. મેં તમને કીધું એમ, મને સવારમાં કાલ સાંજે પણ તાવ ભરાઈ ગયો હતો, કમ દિવસે ભરાઈ ગયો હતો, પણ તે રાત્રે લાઈટ રાત્રે મારી ઊંઘ પૂરી નથી થતી, એટલે ત્યારમાં હુઈ ગઈ. અત્યારે તે 1.5 કલાક તો માઇન્ડ ઊંઘ આવી, ક્યારની ટ્રાય કરતી હતી ઊંઘ આવવાની, પણ આમથી આમ ફરું ઊંઘ જ નહોતા આવતી. પછી 1.5 કલાક માઇન્ડ તો આવી છે. તો શૈલેષ કે ઊભી થા, વરસાદ આવ્યો, મેં ભલે આવ્યો, મેં ઘડી કાંઈ પીસી લેવા ગયો. તે થોડીક વાર હુઈ ગઈ હતી, ત્યાં વરસાદ આવી ગયો છે. તો સવારનું વાતાવરણ તો તમને ખબર જ છે, સવારનું ફેર જ હતું. આમ કહું તો સવારના 5 વાગ્યાનું મમ્મીની ઉપર સૂતા હતા, એને અચાનક પછી રાત્રે વરસાદ આવ્યો, એટલે પછી જવું પડ્યું નીચે. ને એને બાજુનો રૂમ ખાલી છે, પણ ત્યાં એને નીંદર નથી સરખી આવતી, એટલા માટે એ નીચે જતા રહ્યા એન પપ્પા બંને. તો સવારનું વાતાવરણ આવતું તો અત્યારે હરખાઈ આવી ગયો વરસાદ, ઘડીક આવ્યો પણ હરખાઈ આવી ગયો. તો ચાલો ફ્રેન્ડ, તો આપણે નીચે જઈએ, થોડું કામ છે. મમ્મી કોગડા કરે છે, પછી બગાસા આવે છે, મમ્મી કોગડું પૂરું થવા આવ્યું છે. આપણે હવે નીચે જઈએ અને થોડું કામ કરી નાખીએ, કચરા વાળા નાખીએ, એને કપડાં હિંકે નાખીએ, અને એવું બધું કરી નાખીએ. ત્યાં સાંજનો ટાઈમ થઈ જાય છે, એને કાંઈ વાંધો નહીં. ચાલો આપણે નીચે જઈએ, થોડું કામ બામ કરીને પછી પાછા આપણે બધા મળીશું. કેમ કેમ, બસ હવે હવે કેટલો મોટો આટો ખબર આવ્યો તને?
બસ બસ બધા જા 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 એને લઈને ભાઈ જા કાંઈ આવ્યો સાંજના 6 વાગી ગયા સર તો હજી વરસાદ શરૂ થઈ ગયો પાછો કાળો અને હવે વધી ગયો થોડો હું તમને બતાવું ચાલો બેક કેમેરો